જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈએસ ઓનલાઈન ગુરુકુળમાં હું દિલીપ રામોલિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ડિગ્રીનો નવમો પાઠ આ નવમા પાઠની અંદર આપણે એક્સલેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય આપણે ભણવાના છે વિદ્યાર્થી મિત્રો ઉદ્ગાર વાક્યના પાંચ સેન્ટેન્સ અહીંયા છ થી લઈને દસ જેટલા સેન્ટેન્સ સેન્ટેન્સ લખેલા છે આગળના અને તેના નિયમો સેન્ટેન્સના નિયમો અને આગળના પાંચ સેન્ટેન્સ ઈ પાઠ નંબર આઠ ની અંદર આપણે ભણાવેલા હતા જોઈએ આપણે આન્સર તો પહેલું છ નંબરનું સેન્ટેન્સ એવું છે કે રૂચિત સેડ ટુ ઝરણા હાઉ સ્વીટ યુ સ્પીક અબાઉટ મી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરેલી હતી કે એક્સ્લેમેટરી સેન્ટેન્સની અંદર સેડ ટુ ને બદલે એક્સ્લેમેટરી સેન્ટેન્સની અંદર સેડ ટુ ને બદલે શું મૂકવું એની વાત આપણે આગળના પાઠની અંદર એટલે કે પાઠ નંબર આઠની અંદર આપણે કરેલી હતી વિદ્યાર્થી મિત્રો જો એક્સલેમેટરી સેન્ટેસની અંદર સેઇડ ટુને બદલે જો કોઈ વખાણનો ભાવ કરેલો હોય બરાબર છે વખાણનો ભાવ હોય તો સૈડ ટુને બદલે તમારે એક્સલેમ્ડ એક્સલેમ્ડ વિથ અને પ્રેઝ એક્સલેમ્ડ વિથ પ્રેઝ પછી આનંદનો ભાવ હોય આનંદનો ભાવ તો તમારે સૈડ ટુને બદલે એક્સલેમ્ડ એક્સલેમ્ડ વિથ જોય પછી દુઃખનો ભાવ હોય તો એક્સલેમ્ડ વિથ સોરો બરાબર છે પછી આશ્ચર્યનો ભાવ હોય આશ્ચર્યનો ભાવ તો એક્સલેમ્ડ વિથ સરપ્રાઇઝ એક્સલેમ્ડ વિથ સરપ્રાઇઝ અને લાસ્ટમાં સુખનો ભાવ હોય તો એક્સલેમ્ડ વિથ ડિલાઇટ આ સિવાય વિદ્યાર્થી મિત્રો આ સેડ ટુ ને બદલે આ સિવાય વિદ્યાર્થી મિત્રો આપણે એ વાત કરેલી હતી કે સંયોજક તરીકે સંયોજક તરીકે સેન્ટેન્સને જોડાય બરાબર છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એ સમજાવેલું હતું કે વાક્યની અંદર થી વોટ પછી હાવ પછી ઓ પછી ઉરે પછી અલાસ પછી બ્રાવો આ શબ્દ બધાને સેન્ટેન્સમાંથી દૂર કરવા પડે બરાબર છે ઉદ્ગાર વાક્યની અંદરથી આ જે સેન્ટેન્સ હોય આ જે વર્ડ્સ આપેલા હોય આ બધા વર્ડ્સને તમારે એક્સલેબેટરી સેન્ટેન્સમાંથી તમારે દૂર કરવાના બરાબર છે પ્લસ તમે એ પણ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે વાક્યની અંદર ઓહ જે આવતું હોય બરાબર છે તો એ હંમેશા સરપ્રાઇઝનો ભાવ રહેલો હોય વોરે શબ્દ વાક્યની અંદર હોય તો હંમેશને માટે આનંદ એટલે જોઈ નો ભાવ હોય પછી અલ્લાસ શબ્દ હોય તો એ દુખનો ભાવ હોય સોરો હોય પછી બ્રાવો એટલે કે વખાણ કરતો ભાવ છે એટલે પ્રેઝ આ ખાસ યાદ રાખો ને સમજો ફરીથી સમજાવું છું ઓહ શબ્દ છે એ સરપ્રાઇઝના ભાવ સાથે જોડાયેલું છે શબ્દ છે એ શબ્દ માટે શબ્દ છે અલ્લાસ શબ્દ શબ્દ છે છે તો એ અને બ્રાવો શબ્દ છે એ હંમેશા વખાણ કરતો શબ્દ છે પ્રેઝ કરતો શબ્દ છે તો ચાલો જુઓ રુચિત શૈ ટુ ઝરણા રુચિતે ઝરણાને કીધું તો સૈડ ટુ નું શું મૂકવાનું તો સેન્ટેન્સ નું ગુજરાતી કરવું પડે હાવ સ્વીટ યુ સ્પીક અબાઉટ મી તું મારા આનું ગુજરાતી શું થાય એટલે કેવું સરસ સ્વીટ એટલે સરસ યુ એટલે તું સ્પીક એટલે બોલે છે અબાઉટ મી એટલે મારા વિશે તું મારા વિશે કેટલું સારું બોલે છે કેટલું સુંદર બોલે છે બરાબર છે તો વખાણ કૈયા કહેવાય તો તમારે ટુ ટુને બદલે તમે શું મૂકશો તો એક સેન્ટેન્સ નું અહીંયા હું લખી દઉં છું જો આ રીતે મૂકાય કે રુચિત રુચિત

સ્વીટ અબાઉટ મી કઈ રીતે વિધાન થાય યુ પછી સ્પીક સ્વીટ અબાઉટ મી આને વિધાનમાં બદલું કહેવાય વિધાનમાં બદલી જાય પછી ઇન્ડાયરેક્ટમાં બદલવાનો તો ચાલો ઇન ડાયરેક્ટમાં તો પેલા યુ યુ હોય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર ફાર સાંભળનાર ઝરણાં છે તો યુ નું થાય સી યુ પછી વિધાનમાં આપણે બદલ્યું તો શું બોલ્યા હતા સ્પીક તો સ્પીકને ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય એટલે એને વી વન કહેવાય તો વી વન બરાબર શું થશે તો વી વન બરાબર થશે વીટુ તો સ્પીક નું વીટુ શું થાય તો સ્પોક બરાબર છે છે એ વિશેષણ તો વિશેષણ વેરી અથવા તો રિયલી શબ્દ ઉમેરવાનો તો આપણે વેરી શબ્દ ઉમેરી યુ સ્પીક વેરી સ્વીટ પછી અબાઉટ ચલો અબાઉટ પછી શું લખેલું છે મી તો વિદ્યાર્થી મિત્રો મી ફેરફાર થાય મીને સર્વનામ કહેવાય તો મી વાળી લાઈન લખીએ આપણે શું થાય આ અને પછી મી મી સુધી જ લખવાની કેમ મી સુધી લખવાની કારણ કે મી લખેલું છે એટલા માટે સેન્ટેન્સના ક્વેશનની અંદર મી લખેલું છે એટલા માટે તો ચાલો આઈથી શરૂઆત કરી તો આઈ હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર થાય બોલનાર રુચિત છે એટલે તમારે કઈ લાઈન લખવાની હી વાળી હી અને

સલોની આનંદને શું કીધું ઓ શબ્દ આવ્યું જો મેં વાત કરેલી હતી ઓ શબ્દ સેન્ટેન્સની અંદર આવે તો તમારે એ નો ભાવ હોય બરાબર છે નો ભાવ હોય તો સલોની એક્સલેમ્ડ વિથ સરપ્રાઇઝ ટુ સલોનીએ કોને કીધું આનંદને તો આનંદ ચાલો સેન્ટેન્સને ધેટ વડે જોડ્યું ચાલો શબ્દ શબ્દને દૂર કરી દેવાનો હવે અહીં લખેલું છે આઈ હેવ બ્રોકન યોર સ્પેકલેસ બાય મિસ્ટેક બરાબર છે તો આ સેન્ટેન્સ વિધાનનું જ છે કેમ ખબર પડે વિધાન સેન્ટેન્સ છે આઈથી શરૂઆત થાય એટલા માટે બરાબર છે તો ચાલો એને વિધાનમાં બદલવું પડે નહીં તો સીધું ની અંદર તો ચાલો આઈ હોય તો બોલનાર પ્રમાણે બોલનાર સલોની છે તો આઈનું સી હેવનું હેડ સ્પીચ સ્પીચની અંદર હેવનું હેડ થાય બ્રોકન યોરમાં ફેરફાર થાય તો યોર વાળી આપણે લાઈન લખીએ તો શું થશે યુ યુ અને યોર રેડી વિદ્યાર્થી મિત્રો તો યુ હોય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય સાંભળનાર આનંદ છે તો નીચે કઈ લાઈન લખવાની હી વાળી હી હિમ અને હીઝ ચાલો યોરનું શું થઈ જશે યોરનું ઇઝ ચાલો રેડી સ્પેકલેસ બાય મિસ્ટેક રેડી ચાલો આખા સેન્ટેન્સ નો જવાબ હું બોલું છું સાંભળો સલોની એક્સલેમ્ડ વિથ સરપ્રાઇઝ ટુ ટુ આનંદ પછી પછી સેન્ટેન્સ વડે જોડવાનું ઓ શબ્દ નીકળી જાય સી હેડ સ્પેકલેસ બાય મિસ્ટેક ચાલો નંબર સેડ પરેશ ને કીધું કે શું કીધું આઈ હેવ ધ કોમ્પિટિશન શું કીધું આઈ હેવ ધ કોમ્પિટિશન ચાલો અહીંયા એક એક્સલેમેન્ટરી માર્ક નો જે શબ્દ છે એ આપણે ભૂલી ગયા છીએ તો તમે આ રીતે સમજો કે અહીંયા લખેલું હોય તમારે આઈ હેવ કોમ્પિટિશન એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે હુરે શબ્દનો ઉપયોગ કરેલો હોય હુરે બરાબર છે આ રીતે હુરે શબ્દનો ઉપયોગ કરેલો હોય હુરે એમ છે આઈ કોમ્પિટિશન એટલે આપણે વાત કરેલી છે અહીંયા કે સેન્ટેન્સની અંદર હુરે શબ્દ લખેલો આવે ત્યારે તમારે એ કેવો ભાવ હોય આનંદ નો ભાવ હોય જોઈ નો ભાવ હોય તો તમારે કઈ રીતે લખાશે અંજલી બોલનાર છે પછી સાંભળનાર પરેશ છે બંનેની વચ્ચે એક્સલેમ્ડ વિથ જોય બરાબર છે ચાલો સેન્ટેન્સને ધેટ વડે જોડ્યું ચાલો હવે અહીં લખેલું છે આઈ હેવ વોન ધ કોમ્પિટિશન

સેન્ટેન્સ નંબર નવ અને સેન્ટેન્સ નંબર દસ વિદ્યાર્થી ખાસ સમજવા જેવું છે જોઈ લ્યો ધ ટીચર અને અ બોય આ બંને કેટલો ઠોઠ છોકરો છે ધ્યાન રાખજો ખાસ આપણે નવમાં સેન્ટેન્સનો આન્સર સમજીને લખીએ શું કીએ છે નવમાં સેન્ટેન્સનો આજે ધ ટીચર ધ ટીચર ડલ બોય કેટલો છોકરો લે છોકરો છે એટલે શિક્ષક એને દુઃખથી કીધું તો શું લખાય એક્સલેમ્ડ વિથ દુઃખ એટલે સોરો ચલો ચલો હવે એના પછી એક્સલેમ્ડ વિથ સોરો સેન્ટેન્સ ની અંદર સાંભળનાર અ બોય ટુ બોય સેન્ટેન્સને સેનાથી જોડવાનું વિદ્યાર્થી મિત્રો જોડવાનું ચાલો આપણે સેન્ટેન્સને જોડ્યું હવે વોટ નીકળી જાય ધ્યાન રાખજો ખાસ વોટ નીકળી જાય તો વધે કેટલું અડોલ બોય એનું આપણે ખાલી ઇન્ડાયરેક્ટ કરી શકીએ નહીં તો એનું ઇન્ડાયરેક્ટ કરાય નહીં તો એને કઈ રીતે લખવું પડે શિક્ષક ને ખરેખર વિદ્યાર્થીને શું કીધેલું હોય પણ આપણે આ સેન્ટેન્સ અધૂરું છે જોજો વોટ અ

પર્સનલ વ્યક્તિને કીધું એટલે યુ આર શબ્દ તમારે મૂકવો પડે ખ્યાલ આવે છે તો હવે અ ડલ બોય યુ આર એને યુ આર ને તમારે લખેલું નથી પણ તમારે છતાંય તમારે એને વાક્યને ઇન્ડાયરેક્ટમાં બદલવા માટે તમારે યુ આર શબ્દને લેવો પડે હવે આખા ઇન્ડાયરેક્ટમાં બદલીએ અ ડલ બોય યુ આર હવે એને ઇનડાયરેક્ટમાં બદલીએ એ પહેલા એને વિધાનમાં બદલવું પડે તો વિધાનમાં બદલીએ તો શું થાય યુ આર અ ડલ બોય આ રીતે વિધાન થાય હવે પછી એનું ઇનડાયરેક્ટ કરવાનું તો યુ હોય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય સાંભળનાર કોઈ બોય છે એટલે યુ નું થઈ જાય હી યુ પછી શું છે આર તો વોઝ વેર તો હી સાથે શું આવે હી સાથે વોઝ એક વચન છે ઘણા વિદ્યાર્થી મિત્રો આર ને જોઈને એ વેર મૂકી દે છે પણ વેર મૂકતા પહેલા આગળનો શબ્દ જોવાનો એક વચન છે કે બહુ વચન તો હી એક વચન કહેવાય તો વોઝ આવે હી વોઝ પછી ઓ વેરી શબ્દ ઉમેરવાનો વિદ્યાર્થી મિત્રો વેરી ચાલો ખબર વિદ્યાર્થી મિત્રો ઉપર ખાસ રહેલું છે સેન્ટેન્સ ઘણા વિદ્યાર્થી મિત્રો ધેટ પછી એટલું જ લખે અોય બોય ખેલાવે છે ચલો એના પછી છેલ્લું સેન્ટેન્સ સેન્ટેન્સ નંબર દસ એ પણ સમજવા જેવું છે વિઝિટર અને સ્કૂલ બોઇઝ આ બંને વાત કરે છે વિઝિટરે સ્કૂલ બોઇઝને શું કીધું વોટ અ સીન બરાબર સીન એટલે દ્રશ્ય તો કેવો ભાવ થાય પેલા એ જોવો વોટ અ સીન એને સરપ્રાઇઝનો ભાવ પણ કહેવાય એને આનંદ થી પણ કીધું કહેવાય થી પણ વોટ અ સીન સરપ્રાઇઝનો ભાવ તો શું થાય અ વિઝિટર અ વિઝિટર ચાલો પછી એક્સલેમ્ડ વિઝિટર એક્સલેમ્ડ વિથ સરપ્રાઇઝ વિથ સરપ્રાઇઝ વિઝિટરે કોને કીધું ધોઈઝ ટુ ધોઈ ચાલો હવે હવે શું કરવાનું સ્કૂલ બોઇઝ પછી યાદ રાખજો સેન્ટેન્સ વોટ નીકળી ગયું વૈધું અસીન બરાબર છે એક યાદ ખાસ અને ખાસ મગજમાં બેસાડી લ્યો જે ઉદ્ગાર વાક્ય હોય જે વાક્ય ઉદ્ગાર હોય અને એ ઉદ્ગાર વાક્ય વોટ અને હાવથી શરૂ થયું હોય એ વાક્યની અંદર વિશેષણ હોવું જ જોઈએ હું ફરીથી વાક્ય બોલું છું ઉદ્ગાર વાક્ય કે જેની શરૂઆત વોટ અને હાવથી થઈ હોય એ વાક્યની અંદર વિશેષણ હોવું જ જોઈએ બરાબર છે તો ચાલો આમાં વિશેષણ નથી વોટ સીન

તો વોટ અ તો આપણે વિશેષણ તરીકે આપણે બ્યુટિફુલ મૂકીએ વિશેષણ તરીકે આપણે શું મૂક્યું બ્યુટીફુલ તો ચાલો હવે વોટ નીકળી જાય તો કેટલું અ સીન ઇઝ હવે એને વિધાનમાં બદલો તો ઇટ ઇઝ અ બ્યુટિફુલ સીન આ રીતે વિધાનમાં થાય અને પછી એને ઇનડાયરેક્ટમાં બદલવાનું તો ઇનડાયરેક્ટમાં બદલીએ તો શું થશે સેન્ટેન્સને ધેટ વડે જોયું ચાલો એના પછી આપણે વિધાનમાં બદલું પેલા ઈટ ઈટ પછી બ્યુટીફુલ વેરી બ્યુટીફુલ સીન ચાલો આ રીતે આખું સેન્ટેન્સ બને બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે એ યાદ રાખો ઉદ્ગાર વાક્યને ઉદ્ગાર વાક્યની અંદર સેડ ને બદલે શું મૂકવું બરાબર છે અને અમુક જે સેન્ટેન્સ જેમ નવમું અને દસમું સેન્ટેન્સ અધૂરું ઉદ્ગાર વાક્ય કહેવાય તો અધૂરા ઉદ્ગાર વાક્યને કઈ રીતે સમજવું એનું ખાસ યાદ રાખો દરેક વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ જય સ્વામિનારાયણ